રાજ્યમાં કુલ 38,703 એક્ટિવ કેસ, જેમાંથી 544 દર્દીઓ વેન્ટિલેટર પર, 38,149 દર્દીઓની હાલત સ્થિર. અત્યાર સુધીમાં કુલ 9,790 દર્દીના મોત. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 293 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓએ જીવ ગુમાવ્યો. સુરત જિલ્લામાં કોરોનાના 24 કલાકમાં નવા 259 કેસ નોંધાયા. 5 દર્દીના મોત નિપજ્યા. સુરત શહેરમાં 184 કેસ, ગ્રામ્ય વિસ્તારમાં 75 દર્દી કોરોના પોઝિટિવ. વડોદરા જિલ્લામાં પણ કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 433 કેસ નોંધાયા. એક દિવસમાં 4 દર્દીના કોરોનાથી મોત થયા. રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો. જિલ્લામાં વધુ 184 દર્દી કોરોનાથી સંક્રમિત થયા. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત. ભાવનગરમાં કોરોનાના કેસ 38 નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું તો ગાંધીનગરમાં 40 દર્દી આવ્યા પોઝિટિવ. જામનગર જિલ્લામાં કોરોનાના 88 કેસ નોંધાયા. વધુ 1 દર્દીનું મોત નિપજ્યું તો જૂનાગઢ જિલ્લામાં 120 કેસ નોંધાયા. પીએમ મોદીએ કરી મદદની જાહેરાત. કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને મળશે મદદ. કમાનાર વ્યક્તિનું મોત થયું હોય તેને આર્થિક મદદ કરવામાં આવશે. મૃતકના પરિવારને દર મહિને મળશે પેન્શન. ટ્વીટ કરીને આપી જાણકારી. કોરોનાને કારણે માતા પિતા ગુમાવનાર બાળકો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. 18 વર્ષ સુધી દર માસે આર્થિક મદદ અને 5 લાખ રૂપિયાનો વીમો. 23 વર્ષની ઉંમરે મળશે 10 લાખ રૂપિયા. બાળકોના નામે થશે ફિક્સ ડિપોઝિટ. 18 વર્ષ સુધી દર મહિને મળશે આર્થિક મદદ. પીએમ કેર ફંડમાંથી મદદની જાહેરાત. અનાથ બાળકો માટેની જાહેરાતને ગૃહમંત્રી અમિત શાહે વધાવી. પીએમ કેર્સ ફંડમાંથી બાળકોનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને 10 લાખની આર્થિક સહાય સુનિશ્ચિત કરવા બદલ પીએમ મોદીને આપ્યા સાધુવાદ. અમદાવાદમાં કોરોનાના અનાથ થયેલા બાળકોની 2 વર્ષની ફી માફ કરવામાં આવી. 300થી વધુ શાળા સંચાલકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. વર્ષ 2020-21 અને 21-22 માટે નિર્ણય. ખેડાના કાલચર પાસે મહી કેનાલ પરનો પુલ ધરાશાયી થયો. સદનસીબે જાનહાની ટળી. અન્ય પુલ જર્જરિત હોવાથી આ પુલ પરથી જ થતો વાહન વ્યવહાર. હાલ કાલચર સહિતના અનેક ગામોનો વાહન વ્યવહાર અટવાયો. દ્વારકાના વરવાડા ગામમાં 6 માસથી પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ. મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા જતા ધક્કો થયો. અધિકારીઓ વગર પાણી પુરવઠા કચેરી રામ ભરોસે. ગામના આગેવાનોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત. છોટાઉદેપુરમાં પ્રશાસને રેતી લીઝની માપણી હાથ ધરતા લીઝ ધારકોનો વિરોધ. ઓરસંગ નદીની તમામ રેતીની લીઝ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. અધિકારીઓ કનડગત કરતા હોવાનો આક્ષેપ. એમએસ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય. પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયનો વિરોધ કરી વિદ્યાર્થી સંગઠનોએ આપ્યું હતું આવેદન. જીપીએસસીની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર. 224 જગ્યાનું પ્રિલિમનું પરિણામ જાહેર કરાયું. મેઇન્સની પરીક્ષા 19, 21 અને 23 જુલાઈએ લેવાશે. મેઇન્સનું પરિણામ નવેમ્બર 2021માં થશે જાહેર. જીપીએસસીની વર્ગ 1 અને 2નું ઇન્ટરવ્યુ ડિસેમ્બર 2021માં યોજાશે. અંતિમ પરિણામ 31 ડિસેમ્બર પહેલા જાહેર થશે. તો હવે નાયબ રજિસ્ટ્રાર, નાયબ કલેક્ટર, ડીવાયએસપીની પણ લેવાશે પરીક્ષા. પોલીસની પરીક્ષાને લઈને મોટા સમાચાર. પીઆઈની શારીરિક પરીક્ષાની તારીખ કરાઈ જાહેર. જીપીએસસી કરાઈ એકેડેમી ખાતે 14-18 જૂન વચ્ચે લેશે પરીક્ષા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી લેશે પરીક્ષા. આગામી 8 જૂનના રોજ 3 તબક્કામાં પરીક્ષાઓ લેવાશે. બાકી રહેલ 41 જેટલી પરીક્ષાઓનું કરાશે આયોજન. માર્ચ જૂન 2021 ચાલુ સ્નાતક કક્ષાની પરીક્ષાઓ યોજવામાં આવશે. અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 અને 4ની ઓનલાઈન અને એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવાશે. ઓક્ટોબર ડિસેમ્બર 2020માં સ્થગિત કરેલી તમામ પરીક્ષાઓ પણ લેવાશે. ગુજરાત યુનિવર્સિટીની એલએલબી અને એલએલએમ પરીક્ષા 10 જૂનથી શરૂ થશે. તો જીટીયુની એમફાર્મ સેમેસ્ટર 1 અને 2ની ઓનલાઈન પરીક્ષા 3 જૂનથી 7 જૂન દરમિયાન લેવાશે. અગાઉ વાવાઝોડાને કારણે પરીક્ષા રખાઈ હતી મોકૂફ. એસટી નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ. મૃત્યુ થનાર કર્મચારીઓના પરિવારજનોને 25 લાખની સહાય કરવા એસટી નિગમ યુનિયનની સરકાર સમક્ષ રજૂઆત. કોરોના મહામારીમાં એસટીના 2000 કર્મચારીઓ થયા સંક્રમિત, જ્યારે 120 જેટલા કર્મચારીઓના મૃત્યુ થયા. હાલ 800 કર્મચારીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર. બનાસકાંઠામાં તમામ એસટી બસ કર્મચારીઓને ફ્રી મેડિકલ સારવાર અને સરકારી સહાય આપવાની માંગ ઉઠી. થરાદના એક બસ કંડક્ટરને મ્યુકરમાઇકોસિસમાં 11 લાખનો ખર્ચ થયા બાદ એસટી કર્મીઓમાં ચિંતા. અમદાવાદના પરસાણા હેલ્થ સેન્ટરના માલિકે ડોક્ટર દિલીપ માવલંકર અને ડોક્ટર મોના દેસાઈને આપી નોટિસ. ગૌમૂત્ર અને ગોબરથી નહાવાથી બ્લેક ફંગસ થવાના આપેલા વિવાદિત નિવેદન મામલે નોટિસ આપી. પરસાણા સંસ્થાના માલિકે આપેલી નોટિસના જવાબમાં ડોક્ટર મોના દેસાઈએ પોતાનું નિવેદન પરત ન ખેંચવાનું જણાવ્યું. મોના દેસાઈએ જણાવ્યું કે હું બદનક્ષીનો દાવો કરીશ. હું આ મુદ્દાને લઈને વળતો જવાબ આપીશ. ડોક્ટર મોના દેસાઈએ જણાવ્યું કે આઈસીએમઆરએ માન્ય નથી રાખ્યું કે બ્લેક ફંગસ ગૌમૂત્ર કે ગોબરથી મટી જશે. હું આયુર્વેદિક પદ્ધતિનો વિરોધ નથી કરતી, પરંતુ લોકોને ગુમરાહ નહીં થવા દો. ભીની માટીમાં પડેલા ગોબરથી ફંગસ થઈ શકે છે.
સુરત પોલીસ કમિશનરનું વધુ એક ફરમાન, પોઈન્ટ પરના જવાનોએ મોબાઈલ જમા કરાવવાનો રહેશે, ક્રાઇમ કોન્ફરન્સમાં આપવામાં આવી સૂચના. ફરજની શરૂઆતમાં મોબાઈલ જમા કરાવવો પડશે, ફરજનો સમય પૂર્ણ થાય ત્યારે પરત આપવામાં આવશે, કોઈની પાસે મોબાઈલ રહી જશે તો કમિશનર કચેરીમાં રાખવામાં આવશે. કચ્છના બન્નીમાં થયેલા દબાણો મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે માલધારીઓના હિતમાં ચુકાદો આપ્યો, 6 માસમાં દબાણો દૂર કરવા એનજીટીનો આદેશ, જિલ્લા પ્રશાસન આદેશની અમલવારી માટે એક્શનમાં આવ્યું. વડોદરાની વિશ્વામિત્રી નદીના પટમાંથી દબાણો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ, કહ્યું નદીમાં છોડાતું પ્રદૂષિત પાણી બંધ કરાવો. પર્યાવરણવિદ અમી રાવત અને રોહિત પ્રજાપતિએ વિશ્વામિત્રી નદીના સંરક્ષણ મુદ્દે ફરિયાદ દાખલ કરી હતી, જેને લઈને એનજીટીએ ચુકાદો આપ્યો, 4 મુખ્ય મુદ્દાઓ પર કરાયા આદેશ. હવાઈ સર્વેલન્સથી નદીના પટનું સર્વેલન્સ કરવા, બાંધકામને નદીના પટથી 500 મીટર દૂર કરવાનો આદેશ, ગટરના ખરાબ પાણી છોડવાનું બંધ કરવા, નદીના પટમાં બાંધકામનો કાટમાળ દૂર કરવા એનજીટીનો આદેશ. દ્વારકા જિલ્લા અધિક કલેક્ટર કેએમ જાનીએ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ અંગે જાહેરનામું બહાર પાડ્યું. બીચ પર ફક્ત સ્નાન અને સ્વિમિંગ જ કરી શકાશે, અને કોઈપણ જાતના સ્પોર્ટ્સ કે માછીમારી નહીં કરી શકાય. બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની 5 કિલોમીટરની રેન્જમાં કોઈ કેમ્પેનિંગ કે પ્લાસ્ટિકના ઉપયોગ કરવા પર પ્રતિબંધ, બીચને નો ટ્રાફિક ઝોન જાહેર કરી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર, 1000 રૂપિયાના ચાર્જવાળા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પર સવાલ ઉઠાવ્યા, સરકાર લોકોને ક્યાં સુધી લૂંટશે તેવો સવાલ કર્યો. અમદાવાદમાં હવે શેલ્બી હોસ્પિટલ દ્વારા નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત, 1000 રૂપિયા ચાર્જ સાથે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી રોજના 500 લોકોને અપાશે રસી. મોરબીના વાંકાનેરમાં એક જ પરિવારના 4 સભ્યોએ વેક્સિનનો પ્રથમ ડોઝ જ લીધો હોવા છતાં બીજો ડોઝ લીધા હોવાનો પણ મેસેજ આવી ગયો. લુણસર ગામમાં રહેતા પરિવારના 4 સભ્યોએ 25 માર્ચે લીધો હતો પ્રથમ ડોઝ. હવે 27 મેએ બીજો ડોઝ લઈ લીધાનો મેસેજ પરિવારના સભ્યોને આવતા રસીકરણમાં છબરડો આવ્યો સામે. ગોધરામાં રસીકરણમાં ગંભીર છબરડો, મૃત વ્યક્તિને કોરોનાની વેક્સિનનો ડોઝ અપાયાનું પ્રમાણપત્ર, પરિવારજનોને મેસેજ આવતા સંસ્થાએ જાણ કરી આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ. તો એક જ પરિવારના 3 સભ્યોને રસી લીધા વગર જ અપાયા પ્રમાણપત્ર, વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે પરિવારના 3 વ્યક્તિના ઓળખ પુરાવાનો દુરુપયોગ કરાયાનો આક્ષેપ. રસીકરણમાં છબરડા અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા, વેક્સિન આપનાર કર્મચારીને છૂટા કરાયા. ડીડીઓએ કહ્યું ભૂલથી વેક્સિન અપાયાની એન્ટ્રી થયાનું પ્રાથમિક અનુમાન. જિલ્લા વિકાસ અધિકારીએ મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝરની તાત્કાલિક અસરથી બદલી કરી, સાપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝરની ઘોઘંબા તાલુકામાં કરાઈ બદલી. રેમડેસિવીર ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો હોવાની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી, માંગ કરતા સપ્લાય વધારે હોવાનું માંડવિયાનું નિવેદન, છેલ્લા 1 મહિનામાં પ્લાન્ટ વધારીને ઇન્જેક્શનનું ઉત્પાદન કરતા 60 કરાયા. અમદાવાદના સાયન્સ સિટીમાં નવું નજરાણું, સીએમ રૂપાણીએ એક્વેરિયમનું કર્યું નિરીક્ષણ, જુદા જુદા સમુદ્ર જીવ સૃષ્ટિ વિશે બાળકોને અપાશે માહિતી. સાયન્સ સિટીમાં 250 કરોડના ખર્ચે સૌથી મોટી એક્વેટિક ગેલેરી લઈ રહી છે આકાર, લોકાર્પણ માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવશે, સીએમ રૂપાણીનું નિવેદન, કહ્યું સાયન્સ સિટી દેશભરના મુલાકાતીઓ માટે બની રહેશે આકર્ષણનું કેન્દ્ર. એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોકવે ટનલ બાળકો અને યુવાનોની જિજ્ઞાસા અને વધુ પ્રબળ બનાવશે. ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરોનો નજારો, વિશિષ્ટ પ્રકારની માછલીઓ જોવા મળશે. મહાત્મા મંદિર ખાતે તૈયાર કરેલી 900 બેડની હોસ્પિટલ હાલ શરૂ નહીં થાય, જરૂર પડશે ત્યારે હોસ્પિટલનો ઉપયોગ કરવાનું સીએમનું નિવેદન, કહ્યું સરકાર જાહેર કરશે 3જા વેવનો એક્શન પ્લાન. મુખ્યમંત્રીએ રસીકરણ માટે રજીસ્ટ્રેશન જરૂરી ગણાવ્યું, કહ્યું લોકોની ભીડ એકઠી ન થાય તે માટે રજીસ્ટ્રેશન છે જરૂરી. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી રોજ 1.25 લાખ લોકોને મફતમાં અપાઈ રહી છે વેક્સિન. વડોદરાના ડભોઈના જીઆરડી જવાને ફેસબુક પર વાયરલ કર્યો વીડિયો, જીઆરડી જવાનના ભાઈના લગ્નમાં લોકો ડીજે પાર્ટીમાં ઝૂમી ઉઠ્યા, કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા. વિડીયોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો નાચતા દેખાયા, જીઆરડી જવાન હોવાથી પોલીસે આંખ આડા કાન કર્યા, ડભોઈ પોલીસે કોઈ પણ કાર્યવાહી ન કરી. વડોદરાના નવા યાર્ડમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન યોજાઈ હતી ડીજે પાર્ટી, કોરોનાકાળમાં યુવકના લગ્નની ડીજે પાર્ટીમાં મોડી રાત સુધી લોકો ઝૂમ્યા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા કાર્યવાહી. વડોદરામાં લગ્નમાં ડીજે પાર્ટી કરનાર 6 લોકોની ધરપકડ, વરરાજાના ભાઈ ડીજે સંચાલક સહિતની ધરપકડ કરવામાં આવી, રાત્રિ કર્ફ્યુમાં પાર્ટી કરી નિયમોના ઉડાવ્યા હતા ધજાગરા. કચ્છમાં પોલીસની ઉજવણી મામલે પીએસઆઈ અને 4 કોન્સ્ટેબલ સહિત કુલ 6 લોકોની સામે એફઆઈઆર, સુરતના પીએસઆઈ પણ ઉજવણીમાં સામેલ હોવાનો ખુલાસો. વેલકમ બેક. અમદાવાદમાં ભૂમાફિયાઓની હવે ખેર નહીં, 33 લોકોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા કલેક્ટરનો આદેશ, એસઆઈટીની બેઠકમાં 100 અરજીઓ અંગે સમીક્ષા કરાઈ. લેન્ડ ગ્રેબિંગના 8 અરજીઓમાં 33 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધશે, જ્યારે 5 અરજીઓ અંગે ફરી તપાસ કરવાનો નિર્ણય, 100માંથી 87 અરજીઓનો નિકાલ કરાયો.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 1,350 કરોડની કિંમતની જમીન પર દબાણ થયાનું સામે આવ્યું. અગાઉની 8 અરજીઓ સંદર્ભે કુલ 20 લોકોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ છે ફરિયાદ. મહીસાગર જિલ્લા પંચાયતના સભ્યને જાહેરમાં માર મારતો વીડિયો થયો વાયરલ. પૈસાની લેતી દેતીમાં કેટલાક લોકોએ પિનાકીન શુક્લને માર માર્યો. વીડિયો વાયરલ થતાં કાયદો વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ. ખાદ્યતેલના ભાવ નીચા લાવવા માટે વાયદા બજાર બંધ કરવાની માંગ. સોમાના પ્રમુખ સમીર શાહે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને લખ્યો પત્ર. ખાદ્યતેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની રજૂઆત. એમસીએક્સ અને નેસડેક્સ પર ઓનલાઈન સટ્ટો રમાતા હોવાથી ખાદ્યતેલના ભાવમાં ખોટી તેજી. કૃત્રિમ તેજી રોકવા માંગ કરવામાં આવી. તાત્કાલિક અસરથી વાયદા બજાર પર પ્રતિબંધ લગાવવાની માંગ. સુરતમાં કોર્પોરેટરની જૂથબંધી અને સંકલનના અભાવે પાંડેસરા હાઉસિંગ બોર્ડના 2,260 ફ્લેટ ધારકોનું ભાવિ જોખમમાં. સંકલન બેઠકમાં ભાજપના સભ્યના સૂચન બાદ કમિશનરે બિલ્ડિંગ ઉતારી લેવાની સૂચના આપી. ફરિયાદ સમયે અન્ય વિસ્તારના કોર્પોરેટરે બિલ્ડિંગ જર્જરિત હોવાથી તાત્કાલિક ઉતારી દેવાનું સૂચન કર્યું. જોકે રહીશોને ગરીબ આવાસમાં શિફ્ટ કરીને રીડેવલપમેન્ટ કરવા સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત. અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગ બેસી જતા ગાડીઓની લાંબી લાઇનો. મોટા વાહનોને ડમ્પિંગ સાઇટ પર જવામાં પડી રહી છે મુશ્કેલી. કચરો ડમ્પ કરવામાં મુશ્કેલી. તાઉતેના 10 દિવસ પછી પણ ભાવનગરમાં કચરાના ઢગલા યથાવત. સાફસફાઈ અને ડ્રેનેજને લગતા પ્રશ્નો ઉકેલવામાં ભાવનગર મનપાનું સોલિડ વેસ્ટ વિભાગ નિષ્ફળ રહ્યું. રોગચાળો વકરવાની શક્યતા. મોટાભાગના વિસ્તારોમાં તૂટી પડેલા વૃક્ષોના ડાળી પાંદડાઓ સહિતનો કચરો યથાવત. જાહેર માર્ગો પરથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં કચરો ફસાવાને કારણે ગટરો ઉભરાવાની સમસ્યા. દાઉતે વાવાઝોડું ત્રાટક્યાના 10 દિવસ બાદ પણ ભાવનગરમાં મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ સ્ટ્રીટ લાઇટ બંધ. રસ્તાઓ પર હજુ પણ અંધારપટ. રોડ પર રખડતા પશુઓને કારણે અકસ્માતનો ભય. રાત્રિના સમય દર્દીના પરિવારજનો અને અન્ય લોકોને કરવો પડે છે હાલાકીનો સામનો. મનપા તંત્ર ઘણા વિસ્તારોમાં રિપેરિંગ ચાલુ કરતો હોવાનો દાવો કરી રહ્યું છે. સ્થિતિ ઠેરની ઠેર રહેતા દાવા પર ઉઠ્યા સવાલો. ધોરાજીમાં કોરોનાને કારણે બંધ થયેલા એસટીના અનેક રૂટ હજુ પણ બંધ. કેસ વધતા એસટીના રૂટ કરવામાં આવ્યા હતા બંધ, જે હજુ પણ નથી થયા પૂર્વવત. એસટી બસો બંધ હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલી. ખાનગી વાહન ચાલકો તગડા ભાડા વસૂલતા હોવાનો લોકોનો આરોપ. બસોના રૂટ બંધ હોવાને કારણે એસટી વિભાગને મોટું નુકસાન. મહેસાણા માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ 2 દિવસ માટે બંધ રહેશે. બુધવાર અને શનિવારના રોજ હરાજીનું કામકાજ બંધ રહેશે. માલનો વધુ ભરાવો થતાં નિર્ણય કરાયો. માર્કેટયાર્ડમાં એરંડા અને અજમાની મવલક આવકથી માર્કેટયાર્ડ ફૂલ થયું. 2 દિવસ ખેડૂતોનો માલ તોલવામાં નહીં આવે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પીએમ મોદીને લખ્યો પત્ર. વાવાઝોડામાં પાયમાલ થયેલા અમરેલી જિલ્લામાં તમામ પ્રકારના ટેક્સ 5 વર્ષ માટે માફ કરવાની રજૂઆત. ભૂકંપ સમય સરકારે નાબૂદ કર્યા હતા ટેક્સ. વાવાઝોડાને કારણે ખેડામાં નુકસાન. માતર, નડિયાદ, કઠલાલ અને મોધા તાલુકામાં ગામડાઓમાં સરહદી વિસ્તારોમાં ભારે નુકસાન. ઉનાળુ ડાંગર, ઉનાળુ બાજરી અને શાકભાજીના પાકને નુકસાન. ખેતીને નુકસાન થવાથી ખેડૂતો સરકાર પાસે રાખી રહ્યા છે વળતરની અપેક્ષા. ખેડાના 6 જેટલા તાલુકાના ખેતીને નુકસાન થતા ખેતીવાડી વિભાગના સર્વે પૂર્ણ થવાને આરે. મોરબી જિલ્લામાં રસીકરણનો વ્યાપ વધારવાની માંગ. 18 થી 44નું રસીકરણ શરૂ કરવાની માંગ હાલ મોરબીમાં મળે છે. માત્ર 45 વર્ષથી ઉપરના લોકોને જ રસી. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો આજુબાજુના જિલ્લામાંથી મેળવે છે રસી. રાજકોટમાં વેક્સિન રજીસ્ટ્રેશન અનલોક. 18 થી 44 વર્ષના લોકો માટે 31 મે સુધીના સ્લોટ ઓપન. 27 દિવસમાં 1.80 લાખ લોકોએ વેક્સિન લીધી. રાજકોટવાસીઓ માટે વેક્સિન પૂરતા પ્રમાણમાં હોવાનો મનપાનો દાવો. શહેરમાં મનપા દ્વારા 44 જેટલા સેન્ટરમાં અપાઈ રહી છે વેક્સિન. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા નર્મદા જિલ્લો તૈયાર. તિલકવાડા, સાગબારા, ગરૂડેશ્વર અને દેડિયાપાડામાં કુલ 64 જમ્બો સિલિન્ડર ઉપલબ્ધ કરાવાયા. 17 લાખના ખર્ચે 200 લીટરના કુલ 8 ઓક્સિજનની ડ્યુરા ટેન્ક ઉપલબ્ધ કરાવાઈ. તમામ તાલુકામાં ઓક્સિજનની ડ્યુરા ટેન્કને 2 દિવસમાં કાર્યરત કરવામાં આવશે, જેથી દર્દીઓને હવે ઓક્સિજન મળી રહેશે અને રાજપીપળાની હોસ્પિટલમાં જવાની જરૂર નહીં રહે. અમદાવાદના વૈષ્ણોદેવી નજીક ચાલતા કોલ સેન્ટરમાં રેડ. 3 આરોપીઓ પકડાયા. મૂળ અફઘાનિસ્તાન અને મોઝામ્બિકાના રહેવાસીઓ વિદેશી નાગરિકોને લોન આપવાના નામે છેતરતા હતા. અમદાવાદમાં પ્રેમી અને પ્રેમિકાનો પ્રેમ અન્ય એક મહિલાને ભારે પડી ગયો. પ્રેમી પંખીડાના સંબંધની જાણ પરિવારને થતા બંને બાકડ્યા હતા, જેઓને છોડાવવા જતા મહિલાનું મોત નિપજ્યું. વાડજમાં મૃતક ગૌરીબેનનો ભાણિયો ચિરાગ ઉર્ફે આકાશનો ઝઘડો ચાલતો હતો. તેઓ તેને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા અને હસમુખ સોલંકી નામના વ્યક્તિએ લાત મારી મોઢા પર ફેંટો મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. સગીર વયની યુવતીને પ્રેમ કરવો અમદાવાદના યુવકને ભારે પડી ગયો. વેજલપુરના આકાશ નામના યુવાનની પોલીસે કરી ધરપકડ. ઘરેથી ઠપકો મળતા ભાગી ગયેલી સગીરાએ પ્રેમીને કર્યો હતો ફોન. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.